નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર અહીં ફરી. તમામ શાળા કોલેજો બંધ. શિક્ષણ વિભાગનો મોટો આદેશ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયા બે મોટા નિર્ણયો. મોદી સરકારની કડક કાર્યવાહી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો. અહીં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિતિમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે. આ દરમિયાન એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પરંપરાગત નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. એ સમય એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું હતું. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય લોકોની વચ્ચે જઈને તેનું અભિવાદન સ્વીકાર્યું હતું. પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની ક્લાર્કની ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષા આયોજિત કરાશે. જુનિયર ક્લાર્ક વર્ગ 3 સ્તરની 552 જગ્યા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 8 ઓક્ટોબરના રોજ લેવાશે, જેમાં 108,000 ઉમેદવારો ભાગ લેશે. આ પરીક્ષા ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને નડિયાદ ખાતે લેવાશે, જેમાં 2 કલાકનું પ્રશ્નપત્ર 200 માર્કનું હશે. હવે વિદ્યાર્થીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય. રાજ્ય સરકાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અનુસાર વિદ્યાર્થીઓને નક્કી કરેલા કોર્સમાં સરકારી કોટામાં એડમિશન લીધું હોય તેમને એફઆરસીએ નક્કી કરેલ ફી મુજબ 6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિઓ મળશે જ. ઉપરાંત હવે જે અભ્યાસક્રમમાં 6 લાખથી વધુ ફી હશે તેવા કિસ્સામાં વધારાની ફી પણ રાજ્ય સરકાર ચૂકવશે. આ લાભ માત્ર સરકારી કોટામાં એડમિશન લેનાર વિદ્યાર્થીને જ પ્રાપ્ત થશે. એટલું જ નહીં મિત્રો, ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો બીજો મોટો નિર્ણય. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગ્રીન એન્ડ ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા દ્વારા ચાલતી સીએનજી અને ઈ બસો માટે આપવામાં આવતી અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકામાં સીએનજી બસ માટે અગાઉ અપાતા કિલોમીટર દીઠ 12.50 રૂપિયાને બદલે હવે કિલોમીટર દીઠ 18 રૂપિયા અપાશે. નગરપાલિકામાં સીએનજી બસ માટે કિલોમીટર દીઠ 22 રૂપિયા અને ઈ બસના કિલોમીટર દીઠ 40 રૂપિયા અનુદાન અપાશે. ત્યારબાદ મોદી સરકારની કડક કાર્યવાહી. કેન્દ્ર સરકારે નિયમોનું ઉલ્લંઘન કરતી ફાર્માસ્યુટિકલ કંપની સામે કડક કાર્યવાહી કરી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે રેગ્યુલેટરી ઓથોરિટી 137 કંપનીઓની તપાસ કરી હતી, જેમાં 105 કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 31 કંપનીના ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે, જ્યારે 50 કંપનીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ સાથે ઘણા પ્લાન્ટને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી છે. હવે ફરી તમામ શાળા કોલેજો બધું જ બંધ. હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે બિલાસપુર, હમીરપુર, સિમલા, સિમરોડ, કુલ્લુ, મંડી અને કાગડામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સિમલા અને મંડીમાં 23 અને 24 ઓગસ્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા, કોલેજ, યુનિવર્સિટી બંધ રાખવાનો આદેશ કરાયો છે. બિલાસપુરમાં 23 ઓગસ્ટે જાહેર રજા છે. આગામી 72 કલાકમાં 8 જિલ્લાઓ સહિત ચંબા અને ઉનામાં મોટાભાગના સ્થળોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.